જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. અને આજ તો વિડીયો સ્ટાર્ટ કરવાનું બહુ મોડું થઈ ગયું હતું, કારણ કે એ બધું કામ કર્યું અને બાર ને બધા આવ્યા તો વાતો એ બેસી ગયા. તો જેની પપ્પાને જવું છે મોવા, અને ગાયુંનું કામ પણ શરૂ છે. અને બા ને સવારે વહેલા આવી ગયા હતા, તો બા આવી ગયા છે. બા બધા શું કરે સુરત? તો જો પૂરવા બા લાવ્યા, નવા કપડાં લાવે પહેરી અને હુઈ ગઈ છે. અને બાને બહુ શોખ, નવી વસ્તુ લેવાનો બહુ જ શોખ. જો આ શાક બકાલું ભરવા માટે ટોલી કહેવાય, આવી સ્ટીલની બધું બટેટા રીંગણા આપણે જે કાંઈ ભરવું હોય, તો એક આ લાવ્યા છે. અને આ લાવ્યા છે પેડ, પણ બે જ લાવ્યા છે. હવે શુભમ અને જેનીને તો થઈ જાય હે ટેબલ લખવાના પેડ, પણ યશ્વીને નથી. એટલે યશ્વી રોવાની છે, એટલે યશ્વી હાટું નવું લેવું પડશે. અને ખાલી શુભમ જેની નહીં, મને પણ કામ આવશે, કારણ કે હું પણ એડ્રેસ લખવા માંગુ, જ્યારે લખવું હોય ત્યારે કામ આવે એવા છે. અને બાકી તો સુરતમાં ગયા હોય એ કપડાં લઈને આવે ને એવું બને જ નહીં. બાય ઢગલો કરી દીધો જોવો કપડાંનો, તો આવી રીતના હાર્ડીન કપડાં ને બધું એ લાવીને ઢીકલો કરી દીધો છે. કાપડ ને બધું સીવવાનો તો ટાઈમ છે નહીં, મારે સીવતા આવડે છે પણ ટાઈમ બિલકુલ નથી. પણ જોઈશી, જો વચ્ચે ટાઈમ રહે તો સીવી, નહીતર પછી બહાર સીવરાવા આપવા પડશે. બહાર આપીએ તો હરખા સીવાય ને એવું બધું બને છે. જોઈએ ને, હવે આપણે ટાઈમ થયો છે ગાયુંનો પાવાનો, નીરવાનો. તો મારે જવાનું છે ગાયું પાવા માટે. અને જેની પપ્પા જાય મોવા, કેવું હારું કા? હાલો, તો આપણે રહી મોવા. મોવા થોડું પાર્સલ આવ્યું છે, પાર્સલ લેવા માટે જવાનું છે. આપણા ટાઈમ થઈ ગયો છે બપોરનો, અને મેઘરાજા શરૂ થઈ ગયા છે. રોજ બપોરના 2-3 વાગે એટલે થઈ જાય છે. 3 વાગે આવ્યો છે વરસાદ. અને આજે મારે અહીંયા પેકિંગ કરવાનું છે આજે બધી પ્રોડક્ટ, અને સાંજે થાય ઘી પેકિંગ. તો અત્યારે બેસી જાઉં છું, કારણ કે આમાં બહુ સાજો સમય લાગે. બધું કઈ વસ્તુ કઈ છે, કોને કેટલી જોવે છે, બધું પેકિંગ કરવાનું, યાદી કરવાની, એડ્રેસ ફિટ કરવાનું, એટલે બહુ સમય વીયો જાય. ઘણી વાર પ્રોડક્ટ ફિટિંગ કરવામાં અને ઘી ફિટિંગ કરવામાં બહુ વિડીયો નથી લેતા. એનું મેઇન કારણ એ કે એમાં સમય સાજો વીયો જાય અને એકનું એક બતાવી એ વાળું થાય એટલા માટે. અને વરસાદે માંજા વીચ્યા છે, જુઓ કેવડા કેવડા સાટા આવે છે. આજ તો આજ આખો દિવસ વરસાદ પડ્યો, એટલો વરસાદ તો કોઈ દિને વર્યો. ભાદરવામાં તડકી હતી સવારમાં, અને બપોર પછી વરસાદ એકદમ ફૂલ શરૂ થઈ ગયો. અને આપણી હેરીમાં જો પાણી કેટલું જાય છે, આખી હેરી ભરાઈ ગઈ પાણીની, બધી વાડીઓમાંથી પાણી આવતું હોય એટલે. તો આજ વરસાદ તો ખૂબ પડ્યો છે. સવારમાં એમ લાગતું કે વરસાદ ક્યાં આવશે જ નહીં, પણ બપોર પછી 12-1 વાગ્યે વરસાદ શરૂ થઈ ગયો. બહુ જ વરસાદ એવો હતો, આ 1 કલાકથી પાણી જાય છે. ને હવે આપણે અત્યારે 4:30 થઈ ગયા છે, ગાયું દોવાનો ટાઈમ થઈ ગયો, એટલે હવે જવાનું છે ગાયું દોવા માટે. અને ફરી પાછો વરસાદ શરૂ થઈ ગયો છે, તો આજ વરસાદ રહેવાનો નથી લાગતો, ફૂલ વરસાદ રહેવાનો છે. એટલે વરસાદ અત્યારે તો હવે ઓછો વરસે તો સારું, નહીંતર હવે આગળ વરસે તો પછી બધું પૂરું થઈ જાય. માઇન્ડ બી હોય કે કપા હોય. ને આપણે તો આ સોન કપિલા ગાય છે આપણું સોનું, એ વીયાવાની છે, પણ આ વરસાદના વાતાવરણમાં ન વીયાય તો સારું. અને જો ફૂલ વરસાદ શરૂ થઈ ગયો છે, વરસાદ આપણે બહુ પડ્યો છે વરસાદ. આ પતરા ઉપર છે એનો અવાજ કેટલો આવે છે વરસાદનો, તો આપણે જ્યાં ઉપર પતરા નાખેલા છે એની ઉપર પાણી પડે ને વરસાદનું, એનો અવાજ કેટલો આવે, ફૂલ એટલે ફૂલ અવાજ આવે છે. અને વરસાદ ફૂલ આવ્યો છે, એકદમ જોરદારથી વરસાદ આવી ગયો છે. આ રીતે વરસાદ આવે છે એટલે નેરામાં પાણી પણ આવશે. આપણે જે ગામમાં નદી છે વધબધીઓ, એક રૂપાઓ નદી છે, બે નદીઓ છે, બે નદીમાં પાણી આવશે એવું લાગે છે. આજે આમ તો એકવાર પાણી આવું છું થોડાક પહેલા હમણાં નાથ.
કેવો વરસાદ પડે છે જુઓ. બપોરના 3 વાગ્યાની ધાર મુકાણી છે શરૂ, તે એક જ ધારો વરસાદ ને રસ્તા ઉપર નદી વહે એની ઘોડે પાણી શરૂ થઈ ગયું છે અને હાર વાર ગાયું ધોવાનું કામ પણ શરૂ, કારણ કે ટાઈમ થઈ ગયો છે ગાયું ધોવાનો. વરસાદ આવે કે ન આવે એ કામ તો કરવું જ પડે.